કેમ છે બાળકો? આપણે અત્યારે ઘરે બેઠા બેઠા જ ભણીએ છીએ. તમને યાદ આવે હું શું શીખી રહ્યા હતા? આપણે સસલો, સસલી, જંગલના પ્રાણીઓ. હા, આપણે આગળ કઈ વાતની ચર્ચા કરી હતી એ યાદ છે? તો ચલો આપણે એના વિશે થોડું શું શું શીખ્યા એ જોઈ લઈએ. જો આ બન્ની અને બન્નો બંનેના લગ્નના એક વર્ષ થયા હતા એટલે એમને ઉજવણી કરી, બધાને એમને આમંત્રણ આપી દીધું. ખદેડાભાઈ, શિયાળભાઈ, ખિસકોલી, પેલા દેડકાઓ ખબર હતી ને, 10 દેડકા આવ્યા હતા. અને કેટલી ખીર 100 મિલી દેડકાભાઈએ માગી. 100 100 100 આપણે ગણી તો કુલ 1000 મિલીલીટર થયું હતું. 1 લીટર. અને પેલા ખિસકોલી બેને 1 લીટર લેવાની ના પાડી હતી, ખ્યાલ છે ને? હા, 1.5 લીટર લીધી હતી. આ રીતે બધા પ્રાણીઓએ ધરાઈને ખીર લઈને ઉજવણી કરી રહ્યા હતા. ગધેડાભાઈને શું શીખ્યા? ગધેડાભાઈને શિયાળભાઈએ સમજાવ્યું કે 1 લીટર 1000 મિલીલીટર થાય ત્યારે કહેવાય. અને જ્યારે પેલા ખિસકોલી બેને બોલ્યા હતા ને, મને 1.5 લીટર આપો, એટલે 1.5 લીટર એટલે કે 1000 મિલીલીટરના 500 મિલીલીટર, એટલે જે બોટલ દેખાય છે એના કરતા 1/2 બોટલ. 100 100 મિલી દેડકા ભાઈઓએ પીધી હતી, એટલે કુલ 1 લીટર ખીર પીધી હતી. પણ છેલ્લે આ બધું ચાલી રહ્યું હતું, પણ પછી છેલ્લે શું થયું હતું ખબર છે ને? ટીટી ગોળાભાઈ તો ઝાડ ઉપર ચડી ગયેલા અને બૂમો પાડવા લાગેલા, ઉભારો 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 બિલાડીબેન. શું થયું તું ખ્યાલ છે? તીતી ગોળાએ કહ્યું કે હજુ તો બહુ મોટું ટોળું આવી રહ્યું છે. તો બિલાડીબેન કહે છે, ખીર તો પતી ગઈ, હવે શું કરીએ? આ તકલીફ ઊભી થઈ, બિલાડીબેન ઉદાસ થઈ ગયા, પેલા પ્રાણીઓ પણ ચિંતામાં આવી ગયા. અહીંયા સુધી આપણે શીખ્યા હતા અને તમને ગૃહ કાર્ય પણ આપ્યું હતું. આ જે ગૃહ કાર્ય આપ્યું હતું એના પ્રશ્નોનો જવાબ તમે કર્યા હશે. હવે આ બાજુ પ્રાણીઓમાં બિલાડીબેન, શિયાળભાઈ, ગધેડાભાઈ, ખિસકોલીબેન બધા ખીર પીવાનું બંધ કરી દીધું. જો પેલા તીતી ગોળાએ કહ્યું કે હજુ બહુ મોટું ટોળું આવે છે, હવે કોઈનો પ્રસંગ તો ના બગાડે ને, કોઈક આવે અને પતી જાય જમવાનું. અહીંયા ખીર પૂરી થઈ ગઈ હતી, બધા ચિંતામાં આવી ગયા. તો પછી શું થયું એ આગળ હવે જોઈએ. જો તે વખતે બિલાડીબેનના આંખમાં આંસુ આવી ગયા હતા કે મારું નામ આવશે કે તમે વેચતા અને ખીર ખૂટી, તમે કેમનું વેચી દીધું બધું. એટલે હાથીભાઈ ઊભા થઈને બિલાડીબેન પાસે આવ્યા અને એના આંસુ લૂછ્યા કે બિલાડીબેન રડશો નહીં, ચિંતા ના કરશો, હું એનો રસ્તો કાંઈક કાઢું છું. તો હાથીભાઈએ શું કર્યું? જે ટોળું આવ્યું હતું કીડીઓનું એમની પાસે ગયા અને પૂછ્યું, તમે કેટલા લોકો છો? ત્યારે કીડીઓએ કહ્યું, અમે 1000 જ છીએ માત્ર. 1000 અને બોલે છે માત્ર. પાછા આવ્યા, બિલાડીબેનને મળ્યા, ચિંતા ના કરશો, મેં એમનો રસ્તો કર્યો છે કે એમને પણ આપણે ખીર મળી રહે. કુલ કીડીઓ 1000 છે. તો હાથીભાઈએ એમની પાસે ખીર જે મળી હતી, ખ્યાલ છે બાળકો કેટલી ખીર હતી? 50 લીટર. એ 50 લીટરમાંથી 1 લીટર એમણે ઓછી કરી અને બિલાડીબેનને લાવીને આપી. જુઓ હવે 1 લીટર તો બિલાડીબેન કે મારે વેચવી કઈ રીતે આ કીડીઓને? તો હાથીભાઈએ સમજાવ્યું કે 1000 કીડીઓ છે, દરેક કીડી 1 મિલી પીવે. તો 1000 કીડીઓ 1000 મિલીલીટર ખીર પીશે, એટલે 1000 મિલીલીટર એટલે 1 લીટર થઈ ગયું ને. એટલે આ 1 લીટર જે આપ્યું એમાં બધી કીડીઓને ખીર મળી જશે. ખ્યાલ આવ્યો બાળકો? જો 1 કીડી 1 મિલીલીટર, 1000 કીડીઓ 1000 મિલીલીટર, એટલે 1 લીટર થયું ને. હા, તો જો બિલાડીબેને બધાને 1 1 મિલીલીટર ખીર આપવા માંડી, કીડીઓ તો ખુશ થઈ ગઈ. હા, કારણ કે એમને 1 મિલીલીટરમાં એમનું પેટ ભરાઈ જાય. કીડી જોઈ છે ને કેટલી નાની,
અને હાથી તો હાથીભાઈએ મદદ કરી અહીંયા. આપણે પણ કોઈ ભૂખ્યું રહેતું હોય તો આપણે પણ થોડી મદદ કરવી જોઈએ. આવી પેલા ગધેડા ભાઈ શીખી ગયા કે આ તો કીડીઓને 10 દેડકાઓ જેટલી ખીર ગઈ. 10 દેડકાઓ જેટલી એટલે ખ્યાલ છે, 10 દેડકાઓનો આપણે સરવાળો કર્યો તો ખીરનો 100 100 100 કુલ કેટલી થઈ હતી? 1000 મિલીલીટર. કીડીઓને પણ 1000 મિલીલીટર ખીર ગઈ એટલા માટે એવું કહ્યું. હવે બધા ખુશ થઈ ગયા, ધામધૂમથી સરસ લગ્ન તિથિના ઉજવણી પૂરી થઈ બંની અને બંનાની. બધા ખુશ, જો બધા નાચવાન કૂદવા લાગ્યા. પેલા વાંદરાભાઈ ઢોલક વગાડે, કીડીઓ બરાબર ગોળ ગોળ ફરવા લાગી, જીરાફભાઈ તાળીઓ પાડવા લાગ્યા. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને આભાર માન્યો બધાનો. હવે દેડકાભાઈ દૂર ઉભેલા અને બિલાડીબેનને છેલ્લે મળ્યા હિસાબ માટે કે આપણે આ ખીર છે કોને કેટલી મળી એનો હિસાબ મારે જોવો છે, તો ચલો એના હિસાબની વાત કરું. હવે ગયે વખતે તમને પ્રવૃત્તિ સોંપેલી કે તમે કોઈ ઘરે તૈયાર પેકેટ કે પેકિંગ હોય પ્રવાહીનું, દૂધ તેલ આ બધા પ્રવાહી છે, છાશ એના જે પેકિંગ હોય છે એની ઉપર તમે લેબલ જોયું છે, એની પાછળની સાઈડ કંપનીનું નામ, એની કિંમત અને એનું વજન પણ લખેલું હોય છે. અહીંયા પ્રવાહી લીટર અને મિલીલીટરમાં લખેલું હોય છે. તો કેવા પેકિંગ હોય છે એ તમને એક પ્રવૃત્તિ દ્વારા બતાવો. એની ઉપર કેટલું માપ લખી જોજો ધ્યાનથી, અંગ્રેજીમાં લખ્યું છે ને 180 ml, 180 મિલીલીટર. બીજી બોટલ છે તેમાં લખ્યું છે 250 મિલીલીટર. જે આ બોટલ પર લખ્યું છે 600 મિલીલીટર. આવું પણ તમે જ્યારે ઠંડા પીણાનું કે પેકિંગ જોયું છે તો એની પર લખ્યું છે 150 મિલીલીટર. જો તમે દૂધ લાવતા હશો તો દૂધની થેલી પર પણ માપ લખેલું હોય છે. જો અહીંયા લખ્યું છે 500 મિલીલીટર, જ્યારે અહીંયા લખ્યું છે 1 L, 1 લિટર. એટલે કે આના કરતાં મોટી છે ને આ, 500 મિલીલીટરની છે. તો આવી દૂધની કોથળી લાવતા હોય ત્યારે તેની ઉપર આવું માપ અને કિંમત ધ્યાનથી તમે જોજો. જો આવું લિક્વિડ પણ મચ્છરને મશીનમાં મૂકીએ છીએ તો એ પણ એક ઝેરી છે, પણ તેનું લેબલ ધ્યાનથી તમે વડીલની હાજરીમાં વાંચો તો ઉપર લખ્યું છે 45 ml, એટલે 45 મિલીલીટર. તો એ દવાની બોટલ પણ જોઈએ છે ઉધરસની કે કોઈ બી, તો તેની ઉપર લખેલું હોય છે કેટલા મિલીલીટર. અહીંયા કેટલું લખ્યું છે 50 ml, 50 મિલીલીટર. જોયું બાળકો, બજારમાંથી જે વસ્તુ લાવીએ છીએ આપણે પ્રવાહી, છાશ દૂધ તેલ કે દવાની, એની ઉપર આવા લેબલ હોય છે. તેની ઉપર અંગ્રેજીમાં ml એટલે મિલીલીટર અને વધારે હોય એટલે કે લીટર L લખેલું હોય છે. તો આવું એટલા માટે જોવાનું કે એનું માપ આપણને ખ્યાલ આવે કે તેની અંદર 500 મિલીલીટર છે, 400 મિલીલીટર છે. આવા પેકિંગ તમે ઘરે કોઈ લાવતા હોય તો ધ્યાનથી જોજો. કોઈ દવાની બોટલ હોય તો તમારા મોટા કોઈ વડીલ હોય તો તેમને પૂછીને તમે એની ઉપર લખેલું માપ જોજો, એની પર કેટલા મિલીલીટર લખેલ છે. પેલા દેડકાભાઈ બિલાડીબેનને મળ્યા હતા ને કે કીડીઓને દેડકાઓને અમને ખ્યાલ આવ્યો નહીં, કીડીઓ કેટલી બધી આવી 1000. અને પેલા ગધેડાભાઈ એવું કહ્યું કે આ 10 દેડકા જેટલી પેલી કીડીઓ પી ગઈ. હવે 10 દેડકાભાઈ અને કીડીઓ 1000 ખબર પડી નહીં. તમને ખબર પડી હતી કે એક કીડી 1 મિલીલીટર, 1 મિલીલીટરનું માપ જોયું છે તમે? કોઈ વખતે યાદ કરાવી દઉં કે ઇન્જેક્શનની સિરીજ આવે છે ને એની પર પણ નાના અંક લખેલા હોય છે, 1 મિલી 2 મિલી. પછી કોઈ દવાના બોટલની ઉપર ઢાંકણું આવે છે એની પર જોજો ધ્યાનથી લીટી અને એની પર અંક લખેલો હોય છે 1 મિલી 1 ml 2 ml. અને ડૉક્ટર પણ સલાહ આપતા હોય છે કે આ લીટી કરી છે
એ લીટી એટલા માટે કે એનું માપ બતાવે છે. તમને ખબર પડી? તમને આમ કે આ લીટી કરેલ એટલે, હા, બહુ નાનું બાળક હોય કે નાનું છોકરું હોય ને તો એને ઓછી દવા આપવી પડે. જેમ કીડી, કીડીને 1 લિટર આપી દેવાય? ના ભાઈ, ને એના પેટનું માપ હોય એટલું નથી ને, તો કીડીને 1 મિલિલિટર આપવાની, કારણ કે એનું પેટ બહુ નાનું છે. તો 1000 કીડીઓ હતી ને એટલે બધાને 1 મિલિલિટર આપ્યું હતું. તો 1 મિલિલિટરનું માપ એક પ્રવૃત્તિ છે, એના દ્વારા બતાવું તમને. અને તમે પણ એ પ્રવૃત્તિ ઘરે એવી વસ્તુ શોધીને માપી જોજો. જો બાળકો, આવું તમે જોયું છે ને, તમે આને જોઈને જ બી જતા હશો. ઇન્જેક્શનની સિરીજ છે, એની પર જે લીટા કરીને માપ લખેલ હોય છે, જો કોઈ નવું વસ્તુ મળતું હોય ઇન્જેક્શન અથવા સાપ, તો ધ્યાનથી તેને જોજો. આની પર પણ લખ્યું છે, જો 0.5, 1. તો અહીંયા 1 સુધી પ્રવાહી ભરી છે રંગીન, એ માપને 1 મિલિલિટર. 1 મિલિલિટર એટલે કેટલું ઓછું થયું? ખૂબ જ ઓછું છે. બીજું એક ઉદાહરણ બતાવું કે આપણે ઘરે જે ઉધરસની કે કોઈ પણ પ્રવાહી બોટલ હોય છે, એની પર આવું ઢક્કણ હોય છે કે જેની અંદર લીટા કરેલ હોય છે, એની પર માપ લખેલ હોય છે. જો તેમાં 1 ml એવું લખ્યું હોય છે, 1 ml જે લીટી છે ત્યાં સુધી પ્રવાહી ભરો, એટલે 1 મિલિલિટર કહેવાય. જો અહીંયા હું આ ઇન્જેક્શન સિરીજમાં 1 મિલિલિટર છે અહીંયા ભરું છું, દેખાવ્યું તમને? અહીંયા પહેલા કાપા સુધી ભરેલી છે 1 મિલિલિટર. અને આપણે આગળ શીખ્યા છે 1 લિટર. 1 લિટર એટલે કેટલા? 1000 મિલિલિટર. એટલે કે આ ઢાંકણામાં ભર્યું છે 1 મિલિલિટર, એવું 1000 વખત અહીંયા હું રેડું ત્યારે 1000 મિલિલિટર પૂરું થાય છે. એટલે 1 લિટર કરવા માટે મારા આવા 1000 વખત મિલિલિટર લેવા પડે. તો 1 મિલિલિટર અને 1 લિટર, 1 મિલિલિટર એ આ લિટરનો 1000મો ભાગ છે. તમે પણ આવી કોઈ વસ્તુ હોય જેની પર 1 મિલિલિટર કોઈ ઇન્જેક્શનની સિરીજ હોય છે, જો અહીંયા 1 લખ્યું છે ને, 2 લખ્યું છે અને 2 મિલિલિટર કહેવાય છે, 10 તો 10 મિલિલિટર, એવા 1000 મિલિલિટર પૂરા થાય ત્યારે 1 લિટર બને છે. જોયું બાળકો પ્રવૃત્તિમાં તમે? 1 મિલિલિટર એટલે આપણા જીભ ઉપર 2 ટીપા મૂકીએ ને એટલું જ થાય, પણ કીડી માટે તો પેટ ભરાઈ જાય ને, એટલે 1000 કીડીઓને 1 મિલી આપી હતી અને કુલ 1000 મિલિલિટર ખીર મળી. એટલે કે કેટલી થઈ હતી? 1 લિટર હાથીભાઈએ આપી હતી. આમ 1 મિલી 1000 વખત લઈએ ત્યારે 1 લિટર બને છે. 1 લિટર બરાબર 1000 મિલિલિટર. આપણે આગળ પણ શીખ્યા તો કેવી રીતના થાય છે એ પણ પ્રવૃત્તિ કરાય, કે 1 લિટર બરાબર 1000 મિલિલિટર એની પ્રવૃત્તિ જોઈએ. હવે જો આ વિકરમાં આપણે 1000 મિલિલિટર ભરેલ છે અને આ બોટલ છે 1 L. 1 L એટલે આપણે એને 1 લિટર કહેવાય. તો આ 1000 મિલિલિટર છે, આમાં નાખીએ તો અહીંયા સુધી ભરાય છે કે નહીં, કેટલું ભરાય છે તે જોઈએ. ચલો, જો અહીંયા તમે લીટી દોરેલ છે 1 લિટર, 1 L, જેને ગુજરાતીમાં 1 લિટર બોલાય છે. તો અહીંયા બીકરમાં કેટલા ml હતું? 1000 મિલિલિટર બરાબર 1 લિટર થયું. ખ્યાલ આવે ને? એટલે કે 1 લિટરને 1000 મિલિલિટર બોલાય છે. જોયું ને બાળકો, 1 લિટર એટલે કે 1000 મિલિલિટર
કહેવાય અને પ્રવૃત્તિ દ્વારા જોયું. હવે પાઠ્યપુસ્તકમાં 73 નંબરના પેજ ઉપર ક્યુઆર કોડ આપ્યો છે. તો આ ક્યુઆર કોડથી પણ આપણે ઘણી માહિતી જાણી શકીએ છીએ. આ પેજનું સ્કેન કરો તો આ પેજમાં કઈ પ્રવૃત્તિ આવે છે તે આપણે જાણી શકીએ અને જોઈ શકીએ છીએ. અહીંયા 1 લિટર ખીર જોઈએ. તમે ખીર ખાધી હશે ને? ખીર કોને કોને ખીર ભાવે છે? ખીર જોઈ છે જેને બીજું પણ ઘણા લોકો બોલતા હોય છે, દૂધપાક, રાબ, ખીર, ઘણી ઘણી જાતની ખીર બનતી હોય, ઘણાને ખીર બહુ ભાવતી હોય. તો ઘણા છોકરા એવું કહે છે હું તો 2 લિટર 5 લિટર પી જાઉં. ઘણા કહે તો એટલી બધી નહીં, હું તો 1.5 લિટર પી. આવી વાતો પણ તમે કરતા હશો. પેજ નંબર 73 ઉપર નીચે એક પ્રવૃત્તિ છે. જો ગધેડાભાઈ છે ને, એમને એક કામ સોંપ્યું શિયાળભાઈએ કે આ તું કાઢ છે 1000 મિલીલીટર ને જુદી જુદી રીતે તું ગોઠવી આલ. ગધેડાભાઈ તો પાછા ગૂંચવાયા, તો તમે મદદ કરશો ને? જો એને 1000 મિલીલીટરનું કુલ સરવાળો કરી આપવાનો એટલે 1 લિટર થઈ જાય. પીળા કલરનું ખાનું છે, ખાલી જગ્યા મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા 250 મિલી, તો અંદર કેટલા ઉમેરીએ? તો 1000 મિલી થાય. એવું ભૂરા રંગની પટ્ટી દેખાય છે, તો 3 આ બાજુ, ડાબી બાજુ ભૂરા રંગની પટ્ટી, તેમાં અંકો લખવાના છે. 1000 મિલીલીટર સરવાળો થવો જોઈએ. એવું ગુલાબી રંગ પણ ડાબી બાજુ છે, તેમાં ખાલી જગ્યા મિલી વત્તા 200 મિલી, તો 200માં કેટલા ઉમેરીએ તો 1000 મિલીલીટર થાય. જમણી બાજુ ગુલાબીમાં આપેલું છે, જુઓ 500 મિલી વત્તા 500 મિલી એટલે 1000 મિલીલીટર એટલે 1 લિટર થઈ જાય. એવું નીચે પીળા રંગની ખાના આપ્યા છે, તેમાં પણ જે 4 ખાના છે એનો સરવાળો 1000 મિલીલીટર 1 લિટર કરવાનો છે. તો 100 આપ્યા છે તો બાકી કેટલા રહ્યા છે? 900 મિલીલીટર. તો 3 ખાનામાં 900 મિલીલીટર તમે વેચીને એનો જવાબ પૂર્ણ કરી શકો છો. આ રીતે લખેલ છે, 1 લિટર કરવાના એટલે કે 1000 મિલીલીટર સરવાળો થવો જોઈએ. જો પીળા રંગના ખાના છે, ભૂરા રંગના ખાનામાં તો લખેલ હતું 500 વત્તા 500 મિલીલીટર. 200 200 200 5 વખત લખે છે તો પણ 1000 મિલીલીટર થઈ જાય ને. પેલા નીચે ખાના હતા 100 મિલી 100 મિલી અને 3 ખાનામાં ખાલી જગ્યા હતી. ભૂરા રંગના ખાનામાં 750 લખ્યું છે, તો બીજા કેટલા ઉમેરું તો 1000 મિલીલીટર થાય? 250 મિલી બરાબર. અને જમણી બાજુ ગુલાબી રંગના ખાના છે, એમાં 250 મિલી ખાલી જગ્યા વત્તા 250 મિલી, તો 1000 કરવા હજુ 500 મિલી ખૂટે છે. અહીંયા જુઓ, મેં 3 કપ મૂક્યા છે. એક નાનો છે મગ, એમાં 100 મિલીલીટર દેડકાભાઈ જેટલું, અને એક 2 ગ્લાસ મૂક્યા છે, જુઓ 200 મિલી 200 મિલી. કુલ થયું કેટલું? 500 મિલીલીટર બરાબર. હવે પણ કરવાનું છે 1 લિટર. કેટલું ખૂટ્યું ચલો કહો જુઓ, કોણ બોલશે? બોલો બોલો. 500 મિલીલીટર થયું છે, તો હજુ 500 મિલીલીટર ખૂટે 1 લિટર કરવા બરાબર. આ ખિસકોલી બેન એક પ્રશ્ન લઈને આવ્યા, જુઓ કે 1 લિટર દૂધ હતું જગમાં, દેડકાભાઈ 100 મિલીલીટર લઈ ગયા. ખિસકોલી બેન કહે છે મારે 500 મિલીલીટર દૂધ જોઈએ, તો દૂધ બાકી કેટલું રહે બાળકો? ચલો એમાં શું કરવું પડે? બાકી એટલે કે એમાંથી જે લઈ ગયા દૂધ એટલું બાદ કરીએ. 1 લિટરમાંથી એટલે કે 1000 મિલીલીટર ઓછા 100 મિલીલીટર એટલે 900 મિલીલીટર રહ્યા ને, એમાંથી ફરી ખિસકોલી બેન લઈ ગયા 500 મિલીલીટર એટલે 900 મિલીલીટર ઓછા 500 મિલીલીટર, તો જવાબમાં દૂધ બાકી 400 મિલીલીટર રહે. હવે ગધેડાભાઈને જે જવાબ આપણે પૂર્ણ કરાયા, તો તમે જે પેજ નંબર 73 છે એમાં પણ તમે જવાબ લખી નાખજો. અહીંયા જો મેં પેકિંગની બોટલો મૂકી છે, તમે આવી શાળાએ લઈ જતા હશો કે ક્યાંક ફરવા જાઓ ત્યારે પણ વોટર બેગ, પાણીની બોટલ લઈ જતા હશો,
તમે એની ઉપર કોઈ દિવસ માપ જોઈ છે? જ્યારે નવી લઈએ ને દુકાને કે કોઈ પણ પેકિંગ આવે ત્યારે તેની ઉપર લખેલું હોય છે, ધ્યાનથી જોજો, 750 મિલી કે 900 મિલી કે 1 લિટર 2 લિટર, આવું અંગ્રેજીમાં લખેલું હોય છે, એટલે કે એની માપ. તો તમે કઈ બોટલ લેશો બાળકો? તમે તો એવું જ કહો ને સરસ કલર સરસ પકડવાનું હોય, પણ સાથે એ પણ જોવાનું અંદર પાણી કેટલું સમાય એ પણ જોવાનું ને. તમે નાની બોટલ લો તો દિવસમાં પૂરું પણ ના થઈ રહે એવું થતું હશે. હા જો આપણે ઘણા બધા પેકેજ જે લાવીએ છીએ બજારમાંથી, શેમ્પુ, હેર ઓઇલ, ગુંદર, તેલ, એ પ્રવાહીની પેકિંગ ઉપર એનું માપ મિલિલિટર અને લિટરમાં લખેલું હોય છે. મેં તમને પણ કહેલું કે આવા માપ લખેલ પેકિંગ તમે ધ્યાનથી જોજો. તો અહીંયા હું તમને થોડા લેબલ જે છે એ બતાવું છું. તમે એવા ઘરે કે આજુબાજુ આવા પેકિંગ મળે તો તેને નોંધજો. અહીંયા જો હેર ઓઇલની બોટલ છે, તેની ઉપર લખ્યું છે પીળા કલરનું સરકર કર્યું છે ને 200 મિલિલિટર. વચ્ચેમાં બોટલ છે એની ઉપર લખ્યું છે 250 મિલિલિટર, એટલે કે એની અંદર જે પ્રવાહી સમાય 250 મિલિલિટરનું માપ. આ બાજુ છેલ્લી નાની છે ને એનું માપ જો લાલ કલરથી વર્તુળ કર્યું છે ને 50 મિલિલિટર, એ નાની છે. કલરનો ડબ્બો અને નાની કલરની સીસી, આપણે ચિત્રમાં જે કલર પૂરીએ છે ને, હા એમાં કલરની ડબ્બી પણ જોજો, એની પર ML એવું લખેલું હોય છે. અહીંયા જો 15 મિલિલિટર પાકા કલરની પણ ડબ્બી આવી હોય છે, એની ઉપર પણ તમે લેબલ જોજો. પછી ઘી, શેમ્પુ, આવા પેકિંગ જે લાવીએ છીએ એની ઉપર મિલિલિટરના માપ કે લિટરના માપ લખેલું હોય છે. ઠંડા પીણાની જે તમે બોટલ લાવો છો તેની ઉપર પણ ધ્યાનથી જોજો, અથવા આજુબાજુ પડેલ હોય તો. દૂધ કે છાશ, એના જે પેકિંગ આવે છે અહીંયા જો 1L લખેલી છે ને, 1L એટલે 1 લિટરનું માપ, અને પેલી બાજુ લખ્યું છે 400 મિલિલિટર બટર મિલ્ક છાશની છે, અને જમણી બાજુ છે 500 મિલિલિટર દૂધ. પાણીની બોટલ છે, માઉથ ફ્રેશનર છે, જ્યુસ ટેટ્રાપેક, લિક્વિડ દવા, દરેક ઉપર રાઉન્ડ કર્યું છે મેં, એના માપ લખેલું છે, જુદા જુદા પેકિંગ ને જુદા જુદા માપ. અહીંયા પાઉચ પણ ઘણા લાવતા હશે, શેમ્પુના પાઉચ, હેર ઓઇલના પાઉચ, તમે એની ઉપર ધ્યાનથી જોજો, નાના અક્ષરે લખેલું હોય છે 2.7 ML. જુઓ 6 ML, પેલામાં લખ્યું છે 2.5 ML, અને છેલ્લું જે પાઉચ છે તેની ઉપર લખ્યું છે 5 ML. કેટલું ઓછું કહેવાય, આ મોટું છે. જો 4L અંગ્રેજીમાં લખે છે 4L, એટલે કે 4 લિટર, કેટલું મોટું કહેવાય. બાજુમાં ડબ્બો છે ને તેલ, આપણે જે ખાવાનું તેલ વપરાય છે એ મોટું પેકિંગ આવા ડબ્બામાં આવે છે, તેની ઉપર ધ્યાનથી જોજો. માપ લખેલું હોય છે, અહીંયા લખ્યું છે 15L 15 લિટર, અને બાજુમાં તેલની આવી બોટલ પણ આવતી હોય છે એની પર લખ્યું છે 1 લિટર, 5 લિટરની પણ આવતી હોય છે. પાન નંબર 74, તેની ઉપર લખ્યું છે આજુબાજુ જુઓ. તો આપણે ઘણું બધું આજુબાજુ જોતા હોઈએ છીએ, મેં પણ બતાવ્યું ને તમને પેકિંગ. તો હવે આ પેજની અંદર તમારે ત્યાં ખાનું આપ્યું છે કોષ્ટક, એની અંદર તમે કયા પેકેટ જોયા, જેમ કે એક ઉદાહરણ આપ્યું છે દૂધ, હવે બાજુના ખાનામાં તેનું માપ લખવાનું છે. દૂધની થેલી તમે જોઈ તો એની ઉપર કેટલું માપ હતું તમે જોઈ એનું જ લખવાનું છે. પછી નીચે ખાના ખાલી કેમ રાખ્યા છે, તો તમારા માટે, કેમ કે તમે કઈ વસ્તુ જોઈએ મને ખ્યાલ નથી અને તમારા મિત્રને ખ્યાલ નથી. તો જો છાશનું પેકિંગ, હેર ઓઇલ, ખાવાના તેલનું પેકિંગ, આવા જે કંઈ આપણે પ્રવાહી લાવીએ છીએ એ પેકિંગના નામ લખવાના છે વસ્તુના, અને બાજુના ખાનામાં તેનું માપ લખવાનું છે. આ કોઠામાં તમારે આટલી પ્રવૃત્તિ કરવાની છે. તો તમને જે વસ્તુ મળી છે એની વિગત અને એનું માપ એ ભરવાનું ભૂલતા નહીં. હવે આ જે દેડકાભાઈ ને શિયાળભાઈ તો બધા ઘણા બધા શીખી ગયા આ બધું માપીને જોઈને,
તો તમને કામ થોડું શું આપું છું, આવું પ્રવૃત્તિનું, ઘરના ઓટલે એટલે આપણું ગૃહ કાર્ય, ઘરના ઓટલે એટલે કે આપણે બેઠા બેઠા રમતા રમતા. ઘરના ઓટલેનું પહેલું ગૃહ કાર્ય છે, 500 મિલીની બોટલ કોઈ મળી હોય તો એમાં પાણી ભરીને એક વાસણમાં રેડો, ફરીવાર પણ એમાં 500 મિલી પાણી ભરીને એ વાસણમાં રેડો. જો બીજા પ્રશ્નમાં એનો જવાબ મળશે, તે વાસણમાં કુલ કેટલા મિલી પાણી થયું તમે ગણી જોજો, એકવાર 500 મિલીલીટર અને બીજી વાર પણ રેડ્યું, તો એનો જવાબ તમે બીજા પ્રશ્નનો જવાબ મળી જશે. ત્રીજું, 1 લિટર ઠંડા પીણાની બોટલ અને 500 મિલી ઠંડા પીણાની બોટલમાં કોની કિંમત વધારે હશે? ચોથો પ્રશ્ન છે, 10 મિલી લિટરથી ઓછા માપની વસ્તુ તમે કોઈ જોઈ હોય, જેમ આપણે મેં બતાવી હતી એક વ્હાઇટનર પેન, બહુ ઓછું માપ હોય છે, તો એની કોઈ વસ્તુઓ તમે જુઓ 10 મિલીથી ઓછી માપની, તો એની સ્પેશિયલ યાદી બનાવી લાવજો. જો આટલું બાળકો તમને ઘરના ઓટલે કામ આપ્યું, ખાલી તમે જે વસ્તુઓ ભેગી કરી તેનું નામ, એનું માપ પેજ નંબર 74 ઉપર નોંધજો અને એક ખાલી કાગળમાં આ પ્રવૃત્તિ કરીને એનું લેખન કરજો. તો નવા એપિસોડમાં હું તમને એક સરસ બોટલ માપકવાળી માપવાળી તમારા કામમાં આવે ને એવી બનાવતા શીખવાડીશ. તો આવજો બાળકો, આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. નમસ્કાર.